નમસ્કાર હું છું બિરેન અને આપ જોઈ રહ્યા છો જાદવ તેમજ તેઓ સૌ શહેરીજનો ભેગા મળીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી આજે હિન્દુ નવ વર્ષ ચૈત્રી નવરાત્રી સાથે મહારાષ્ટ્રીય સમાજમાં ગુડી પડવા તેમજ સિંધી સમુદાયના મહાપ્રભુજી ઝૂલેલાલ સાઈ જન્મદિવસ અને સિંધી નવા વર્ષના પાવન ત્રિવેણી પર્વ નિમિત્તે જ વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દીપક શ્રીપદ જાદવ સૌ શહેરીજનોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી આજે વહેલી સવારથી જ મહારાષ્ટ્રીય સમાજ દ્વારા પણ ગુડી પડવા નિમિત્તે જ સૌભાગ્યવતી બહેનો પોતાના પતિ સાથે પૂજન કરે છે ત્યારે ગુડી પડવા એટલે કે વાસની લાકડીમાં તાંબાનો કળશ તથા નવીન કેશરી તથા પીળા લાલ કે લીલા કલરની સાડી બાંધી હોય ત્યારે સાકરથી અથવા તો હાની માળા સાથે જ લીમડો બાંધી હાર તેમજ ફૂલો તેમજ હળદર કંકુની ચોખાથી પૂજન કરવામાં આવે છે સાથે જ આરતી કરી અને મનોકામના પણ પૂર કરવામાં આવે છે આ ગુ આ ગુડીને સાંજે સૂર્યાસ્ત પહેલાં ફરીથી પૂજન કરી શ્રીફળ ચઢાવી પરત ઉતારવામાં આવે છે સાથે જ દાણા ગોળ સાથે લીમડાના પાનનો પ્રસાદ પણ વહેંચવામાં આવે છે સતત પંદર દિવસ લીમડાના કુણા પાનનું સેવન કરવામાં આવે છે જેથી જેથી આરોગ્ય પણ નિરોગી રહે અને સ્વસ્થ રહે આ રીતે ગુડી પડવાનું પૂજન કરવામાં આવે છે આ પૂજન વહેલી સવારથી સાડા છ થી નવ વાગ્યા સુધીમાં જ કરવામાં આવતું હોય છે સાથે જ મહારાષ્ટ્રીય સમાજ એકબીજાને ગુડી પડવાની શુભેચ્છાઓ પણ પાઠવે છે નમસ્કાર આજે ગુડી પડવો એટલે મહારાષ્ટ્રીયન સમાજનો નવ વર્ષ અને ચેટીજન અને ચૈત્ર શુદ્ધ નવરાત્રનો પ્રારંભ આજે માં જગદંબાના આશીર્વાદથી સૌ નગરજનોને હાર્દિક શુભકામનાઓ સાથે આજે મહારાષ્ટ્રીયન સમાજનું પણ ઘોડી પડવો એટલે નવું વર્ષ આજના દિવસે સવારે ઘોડીનો પ્રારંભ કરીને એનું પૂજન પાઠ કરીને લગાવવામાં આવે છે અને સાંજે સૂર્યાસ્ત થતાં પહેલાં એને પ્રસાદ ગ્રહણ કરીને પછી પાછી ઉતારવામાં આવે છે સૌ નગરજનોને વિઠ્ઠલ રકમય ચેરિટેબલ ટ્રસ્ટ તરફે હાર્દિક શુભકામનાઓ સાથે ધન્યવાદ